गुड मॉर्निंग फ्रेंड्स, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 7 ચેપ્ટર 11 પરિમિતિ અને ક્ષેત્રફળના ખૂબ જ ઇમ્પોર્ટન્સ દાખલા સાથે મળી રહ્યા છે. મિત્રો, આ પહેલાના બે વિડિયો મારા તમે કદાચ જોવાનું ચૂકી ગયા હોય તો જોઈ લેજો, કારણ કે એ દાખલાઓ તમે જોયા હશે, એનો શરૂઆતનો જો વિડિયો તમે જોયેલો હશે તો આ દાખલાઓ સમજવામાં તમને તકલીફ ઓછી પડશે. તો આજે આપણે એક્સ્ટ્રા એટલે કે એક્ઝામ્પલ નંબર 11 ની વાત કરીએ તો જેની પરિમિતિ 240 મીટર છે તે ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ શોધો. હવે અહીંયા પરિમિતિ આપી છે, કોની? ચોરસની પરિમિતિ. હવે ચોરસની પરિમિતિ ઉપરથી આપણે ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે રકમ એકદમ નાની લાગે છે એટલે દાખલો સરળ હશે એવું નહીં માની લેવા. આપણે જુઓ, પહેલા તો પરિમિતિ આપેલી છે એટલે એના ઉપરથી તમારે લંબાઈ શોધવી પડે તો જ ક્ષેત્રફળ શોધાય. તો જુઓ, અહીંયા ચોરસની પરિમિતિ આપણને આપી છે, પરિમિતિ બરાબર 240 મીટર. ઓકે, હવે ચોરસની પરિમિતિનું સૂત્ર આપણે લખીએ કે ચોરસની પરિમિતિ બરાબર, હવે જો સૂત્રો તમને આવડતા જ હશે, ચોરસની પરિમિતિ બરાબર સૂત્ર શું છે? 4 ગુણ્યા લંબાઈ. તો માટે પરિમિતિ આપણી પાસે કેટલી છે? 240 મીટર બરાબર 4 ગુણ્યા લંબાઈ. ઓકે, હવે આ 4 શેમાં છે? ગુણાકાર. આ બાજુ જાય તો ભાગાકારમાં જશે, માટે 240 ભાગ્યા 4 બરાબર લંબાઈ. તો 4 6 24 અને 0 માટે ચોરસની લંબાઈ આવી ગઈ. લંબાઈ બરાબર તમારી પાસે છે 60 મીટર, હોય તો મીટર લખવાનું, સેમી હોય તો સેમી. એટલે લંબાઈ આપણી પાસે આવી ગઈ, ચોરસની લંબાઈ છે 60 મીટર. હવે એના ઉપરથી તમારે ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ શોધવું પડશે. તો આપણે અહીંયા લખીએ ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, આ એનું સૂત્ર છે. તો બરાબર લંબાઈ કેટલી આવી મિત્રો? 60 મીટર. તો 60 ગુણ્યા 60 તો બરાબર કેટલા થશે? 6 ગુણ્યા 6 કરી નાખો પહેલા, 36. અને પાછળ કેટલા મીંડા મૂકવાના? 2 મીંડા વધ્યા એટલે 2 મીંડા મૂકવાના. એટલે આ શું આવી ગયું કહેવાય? ક્ષેત્રફળ. અને ક્ષેત્રફળનો એકમ અહીંયા મીટર હતું એટલે મીટર સ્ક્વેર થાય. બરોબર આવડશે ને? તો હવે આપણે એનો જવાબ લખી કાઢીએ કે ચોરસ પ્લોટ હોય તો પ્લોટ અને ખેતર હોય તો ખેતર. તો ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ બરાબર 3600 મીટર સ્ક્વેર થાય. આવડશે ને મિત્રો? છે ને ઈઝી મેથડ. પણ એક વસ્તુ યાદ રાખજો કે તમે જો સૂત્રો પાકા નહીં કર્યા હોય તો આ ચેપ્ટરના કોઈ પણ દાખલાઓ તમને નહીં આવડે. એટલે ખાસ અગત્યની બાબત એ છે કે તમે આ બધા સૂત્રો તૈયાર કરજો અને આ બધા વિડિયો ધ્યાનથી બે વાર જોઈ લેજો, કારણ કે હું પરીક્ષાની અંદર જે ઓકવર્ડ દાખલાઓ છે એ ચાહે પ્રેક્ટિસ બુકના હોય, ટેક્સ્ટ બુકના હોય, ઉદાહરણના હોય, એવા દાખલાઓના જ વિડિયો બનાવી રહ્યો છું, જેથી કરીને તમને મેથ્સ વિષય સહેજ પણ હાર્ડ ન લાગે. જો આ દાખલા આવડશે તો તમે ધોરણ 9 અને 10 ધોરણ 8 ની અંદર મેથ્સ તમારું ખૂબ જ પાકું થઈ જશે. તો નેક્સ્ટ વિડિયોમાં પાછા આવા એક અગત્યના દાખલા સાથે ફરી મળીશું. ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો.